બધાને જય શ્રી કૃષ્ણ આજનો વિડીયો સ્ટાર્ટ કરે. જ્યારે આપણે બહાર તો ખાવાનું મંગાવીએ છીએ તો આ રીતના ડબ્બામાં પેક થઈને આવતું હોય છે, તો આના જબરદસ્ત આઈડિયા આપણે આજે જોશું. મિડલમાંથી આ રીતે કોઈ પણ પેન્સિલ કે પેન વડે માર્ક કરી લેવાનું છે. પછી નાઇફને ગરમ કરવાની છે, અને નાઇફને ગરમ કરવા માટે એવું નથી કે તમારે ગેસનો જ યુઝ કરવો, તમે લાઇટરથી અને કોઈ મીણબત્તીથી પણ તમે જે છે એ છરીને ગરમ કરી શકો છો. તો આ રીતે બે પાર્ટમાં ડિવાઈડ થઈ જશે, તમે જોઈ શકો છો. પછી આપણે કલર કરવાનો છે. અહીંયા ડાયરેક્ટ જો તમારે એક જ કટ કરવો હોય ને તો કોઈ પણ ડાર્ક કલર કરો, બાકી જો બે કટ કરવા હોય તો લાઇટ કલર કરી શકો છો. નહીંતર શું થાય કે પછી પ્લાસ્ટિક થોડું ઘણું દેખાય. બાકી તમે પહેલાં વ્હાઇટ વોટર કલર કરી દો જે દિવાલ ઉપર આપણે કરીએ છીએ, અને પછી કોઈ પણ એક્રિલિક કલર કરો. અહીંયા મેં બ્લુ કલરનો એક્રિલિક કલરનો યુઝ કર્યો છે, તો તમે એ પ્રમાણે કરી શકો છો. અને વિડીયો મારો થોડોક લાંબો થાય છે કેમ કે હું ડિટેલમાં તમને સમજાવું છું. કોઈ પણ વસ્તુ તમે કરવા બેસો તો તમને તકલીફ ના થાય કે મેં શું ઉપયોગ કર્યો તો કેવી મારે તકલીફ પડી તેવી તમારે ના પડે. પછી આ રીતની કોઈ પણ તમારા ઘરમાં જે પણ લાકડાનો કટકો હોય કે કોઈ પણ ટુકડો હોય, પ્લાયનો ટુકડો હોય એ લઈ લેવાનો છે. પછી કોઈ પણ લેસ ઘરમાં પડી હોય, કોઈ મિરર સ્ટોન જે પણ હોય તમારા ઘરમાં, તો આપણે ચારે બાજુ એને લગાવી દેવાનું છે. તો એનાથી શું થાય કે થોડો સારો એવો દેખાવ આવે. પછી આપણે એની હૂક કરવાની છે, તો હૂક કરવા માટે તમે કોઈ પણ જે આપણે ફોટો ફ્રેમ ટાંગીએ એ પણ લગાવી શકો, સ્ટીલની કે પછી આ રીતની કોઈ કપડાની કે લેસની કે પાઇપિંગની જે છે એ હૂક બનાવી શકો છો. પછી આપણે શું કરીશું, જે આપણે બે આ રીતના પાર્ટ કર્યા હતા એને આ રીતે આપણે જે છે ચોંટાડી દેવાના છે. ચોંટાડવા માટે તમે વુડ જે લાકડાનો ગ્લુ આવે છે એનો પણ ઉપયોગ કરી શકો, અને પછી હોટ ગ્લુનો પણ ઉપયોગ કરી શકો. પણ હોટ ગ્લુમાં શું થાય કે તમારે પહેલાં હોટ ગ્લુ લગાવી અને સાઈડમાં પણ હોટ ગ્લુ લગાવવો પડે, જેથી ક્યારેય પણ આ નીકળે નહીં. નહીતર હોટ ગ્લુથી શું થાય કે ક્યારેક ભવિષ્યમાં નીકળી પણ જાય. તો જો લાકડાનો ચોંટાડવાનો ગ્લુ તમારી આગળ હોય તો તમે એનો ઉપયોગ કરી શકો છો. પછી તમે આને બાથરૂમમાં કે કિચનમાં ઉપયોગ કરી શકો છો. કોઈ ટૂથપેસ્ટ હોય, ટૂથબ્રશ હોય, જે પણ રાખવું હોય, કોઈ ઓઇલ વગેરે, કે તમારે ડ્રેસિંગ ટેબલ પાસે જો પણ મેકઅપના બ્રશ હોય, કોઈ ટ્યુબ્સ યાની કે મેકઅપની પ્રોડક્ટ કોઈ પણ હોય એ રાખવા માટે ઉપયોગ કરી શકો છો. મેં હંમેશા કહ્યું છે કે જેવી રીતે તમારા ઘરમાં જરૂરિયાત છે એ પ્રમાણે તમે આનો ઉપયોગ કરી શકો છો. અને મારા આઈડિયા એના માટે હોય છે જે લોકો બહારથી ઓર્ગેનાઇઝર લેવાનું પસંદ નથી કરતા, કે જે લોકો ભાડાના મકાનમાં રહે છે. બાકી તો બધા જ બહારથી લઈ લઈએ તો પણ મને કોઈ જ વાંધો નથી. બાકી જેને ઘરે બનાવવું હોય છે એના માટે જ મારા આઈડિયા હોય છે. તેવી જ રીતે તમે જોઈ શકો છો, ફરી પાછું આપણે કન્ટેનર લઈ લીધું છે. હવે આપણે થોડું ત્રાસમાં કટ કરવાનું છે. ત્રાસમાં કટ કરી લીધા પછી આ રીતના બે પાર્ટ આપણને મળી જશે. પછી મેં આગળ જે રીતે બ્લુ કલર યુઝ કર્યો તો એ જ બ્લુ કલર અને સાથે થોડું ગ્રીન કલર યુઝ કર્યો છે, જેથી કરીને મોર પીચ જેવો કલર આપણને મળી જાય અને ઉપરથી ડબલ કોટ પણ થઈ જાય એટલે સારું લાગે, કેમ કે આપણે આનું એક હોમ ડેકર પીસ બનાવવા જઈ રહ્યા છીએ. તો આને શું થાય કે તમે સરસ મજાનો લુક આપવા માટે કિનારી કિનારી ઉપર કોઈ પણ લેસ કે સ્ટોન વગેરે લગાવી શકો છો. અને આ રીતે બંનેમાં કલર કરવાનો છે. એક્રેલિક કલર તરત સુકાઈ જાય છે એટલે વાર પણ લાગતી નથી. અને પછી તમારે આ રીતની જે પણ આર્ટિફિશિયલ કોઈ મની પ્લાન્ટની આવી ડાળી હોય કે પછી આર્ટિફિશિયલ કોઈ ફ્લાવરની ડાળી હોય એ બધી ડાળી લઈ અને પછી તમે બે ત્રણ પણ ચોંટાડી શકો છો. અને આવી રીતે જો હરીભરી હોય વધારે લીવ્સવાળી તો એક પણ યુઝ કરી શકો છો. પછી આ રીતે હોટ ગ્લુથી અંદર ચોંટાડી દેશું, કિનારી ઉપર હોટ ગ્લુ લગાવી દેશું, અને પછી આપણે જ્યાં પણ લગાવવું હોય જે દિવાલ ઉપર તમારે ત્યાં એને ચોંટાડી દેવાનું છે. થોડી વાર પ્રેસ કરશો એટલે સરસ મજાનું આ ચોંટી જશે અને સરસ મજાનું હોમ ડેકર પીસ બનીને રેડી થઈ જશે. તો આવા જ્યારે આપણે બહારથી ખાવાનું મંગાવતા હોય છે તો આ રીતના પ્લાસ્ટિકના કન્ટેનર આવતા જ હોય છે. એ થોડા મજબૂત હોતા નથી, પણ આ બધા હોમ ડેકર યા ડીઆઈવાય ઓર્ગેનાઇઝર બનાવવા માટે તમે એનો ઉપયોગ કરી શકો છો. અને તમે તમારા હાથોથી ઘરને ડેકોરેટ પણ કરી શકો છો અને ઘરને ઓર્ગેનાઇઝ પણ કરી શકો છો. તેવી જ રીતે આ રીતના જે સ્પ્રે હોય છે તે બહુ બધી જગ્યાએ આવતા હોય, કોઈ હેર
કેર કરીએ આપણે કે કોઈ મેકઅપની વસ્તુમાં આ રીતના આવતા હોય, પંપવાળા જે બોટલ છે એને તમારે બિલકુલ જે પ્રોડક્ટ યુઝ થઈ જાય પછી જે આ ખાલી બોટલ પંપવાળી વધે એને બિલકુલ ફેંકવાની નથી. જે મોટી મોટી બોટલો હોય છે એમાં ક્યારેક ક્યારેક પંપ આવતા નથી તો આપણને ચહેરા ઉપર લગાવવા માટે થોડુંક તકલીફ પડે છે. તો અને બીજું કે તમે જો બહાર જતા હોય તો આવડી મોટી બોટલ સાથે ના લઈ શકો, તો તમે શું કરી શકો, એ પંપવાળી જે બોટલ છે એમાં આ વસ્તુ ભરી શકો છો. આ મારું એક ટોનર છે તો ટોનર આટલું બધું હું બહાર તો ના લઈ જઈ શકું, તો હું આવી નાની નાની બોટલ જ્યારે વપરાઈ જાય ત્યારે ભેગી કરું અને આ નાની નાની આ રીતના ટ્રાવેલ ફ્રેન્ડલી બોટલ તમે આને કહી શકો છો એ રીતનું હું બનાવી અને આખી ટ્રાવેલ કીટ બનાવી લો. તો એકમાં કોઈ શેમ્પૂ હોય, કોઈ લિક્વિડ હોય, કોઈ ટોનર હોય એ બધું ભરી, કોઈ ઓઇલ હોય માથાનું એ બધું તમે રાખી શકો છો. તેવી જ રીતે આપણે બહાર હોટલમાં કે ગમે ત્યાં જઈએ તો આ રીતની શાવર કેપ આપણને મળતી હોય છે. જનરલી આપણે ક્યારેક ક્યારેક આને યુઝ કરતા હોય છે, બાકી તો એમ જ પડી હોય છે. તો તમે એઝ એ જ્યારે બહાર જાઓ ત્યારે શું આપણે કરીએ કે શૂઝ ભેગા લેતા જઈએ કે ચપ્પલ ભેગા લેતા જઈએ, કેમ કે બધી જગ્યાએ શૂઝ ક્યાં યા ચપ્પલ કામ આવતા નથી, તો એક્સ્ટ્રા પેર આપણે જે છે ફૂટવેરની લેતા જતા હોઈએ છે. અને એ રનિંગમાં આપણે યુઝ કરતા હોય તો શું થાય કે નીચેથી થોડી જે ડસ્ટ વગેરે હોય એ આપણે નવા કપડામાં ભેગી થાય. તો તમારે શું કરવાનું છે, આ શાવર કેપમાં તમારે જે પણ સ્લીપર્સ હોય કે પછી આ રીતના શૂઝ હોય એ નાખી દેવાના છે. અને પછી તમે આને સરસ મજાનું ઇલાસ્ટિક હોય છે એટલે પેક થઈ જતું હોય છે, અને તમે આને પછી ટ્રાવેલ બેગમાં તમારી કોઈ પણ બેગમાં ભરી શકો છો. હવે તમારે જે પણ ધૂળ વગેરે ખરશે એ આની અંદર ખરશે, બાકી તમારી કપડાં સેફ રહેશે. તેવી જ રીતે આ એક મારી પાસે કન્ટેનર હતું, મેં આ રીતનું એક સ્પંજ કટ કરી અને એમાં ચોંટાડેલું હતું અને એમાં મેં નેલ પેન્ટનું આ જે નેલ રિમૂવર હોય છે નેલ પેન્ટ રિમૂવર એને નાખ્યું હતું. તો હવે બીજી વાર હું એને ફિલ કરું છું તો વિચાર્યું તમારી સાથે આઈડિયા શેર કરું. આ રીતનું એક નાનું જે છે બોટલનું ઢાંકણું છે, આપણે જે મેં અગાઉ પણ શેર કર્યું છે, નાની બોટલમાંથી કટ કરી લીધું ઉપરથી અને બે ઢાંકણા લઈ અને આ રીતની બોટલ બનાવી લીધી હતી. એમાં આપણે સ્પંજ નાખી દઈશું, એમાં આપણે નેલ રિમૂવર નાખી દઈશું, થોડું હાથથી ટેપ ટેપ કરશું એટલે સરસ રીતે આ શું થઈ જશે, એબ્ઝોર્બ થઈ જશે. અને આ રીતે તમારે શું કરવાનું છે, જ્યારે પણ તમને નેલ પેન્ટ રિમૂવ કરવું હોય ત્યારે બસ ખાલી જે નેલનું રિમૂવ કરવું હોય નેલ થોડી વાર 10-15 સેકન્ડમાં રાખવાનો છે અને તમારે કંઈ પણ મહેનત કરવી નહીં પડે. અને તમારી નેલ પેન્ટ ગમે એવી હાર્ડ હશે તો પણ આ નીકળી જશે. આ રીતે તમે રબ રબ કરીને પણ તમારી નેલ પેન્ટને નીકાળી શકો છો. તો આ રીતનું એક સરસ મજાનું DIY આઈ હોપ કે તમને ગમ્યું હશે. અને મારી ચેનલના જો વિડીયા ગમતા હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દેજો. તેવી જ રીતે આપણે જ્યારે પણ ચાર્જિંગ કરીએ છીએ તો આ રીતનું ચાર્જર હોય છે નીચે જતું હોય તો આ રીતનું અહીંયાથી છે ને એ થોડું ફોલ્ડ થઈ જતું હોય છે અને ત્યાંથી ફોલ્ડ થવાને કારણે એ ત્યાંથી આ રીતે તૂટી જતું હોય છે. તો તમારે આ ફોલ્ડ ના થાય એટલા માટે છોકરાઓની જે બોલ પેન હોય છે ને એમાં આ રીતની સ્પ્રિંગ હોય છે, એ સ્પ્રિંગનો એક છેડો અહીંયા ભરાઈ દેવાનો છે. થોડી મહેનત લાગશે પણ એક છેડો ભરાવ્યા પછી બસ તમારે સ્પ્રિંગને હિસાબથી ખાલી આ રીતે તમારે આખા વાયરને આમ ફોલ્ડ કરતું જવાનું છે. તો એ થોડો જે આપણો ભાગ વળી જાય છે ને એ થોડો ટાઈટ ભાગ થઈ જશે અને સ્પ્રિંગને કારણે, જેથી કરીને જ્યારે પણ આપણે ચાર્જર લટકાયેલું રાખીએ કે પછી ચાર્જિંગ કરવા માટે યુઝ કરીએ ત્યારે આ છેડો છે બેન્ડ નહીં થાય અને ભવિષ્યમાં આ છેડો તૂટશે પણ નહીં. વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો.